जय श्री कृष्ण। दर्शक मित्रों, आत्महत्या करवा वाला व्यक्ति साथे मृत्यु पछी शू थाय छे, आ वातनी शुरुआत करता पहला अमे तमने बतावीए छीए के आत्महत्या करवा वाला व्यक्ति साथे शू थाय छे ए तो कोईए जोयुं ज नथी, परंतु आजे अमे तमने हिंदू ग्रंथोना आधारे बतावीशुं अने तेनो आधार छे गरुड पुराण। सौथी पहला आपणे ए जाणीए छीए के आ दुनिया शू छे। आ दुनिया एक एवी जग्या छे ज्यां घणा बधा देशो छे अने त्यां लाखो करोड़ो लोको वसी रह्या छे अने बधा ज लोको एक एवी दौड़ दौड़ी रह्या छे के ते हमेशा बधाथी आगळ रहेवा इच्छे छे। आ दुनियामां अलग अलग घणा बधा लोको रहे छे। रोज नाना बाळकना रड़वाना कलरवथी एक नवी व्यक्ति आ दुनिया में प्रवेशे छे, तो बीजी बाजू घणा मनुष्यों आ दुनिया ने अलविदा कहीने जता रहे छे। आज आपणा संसारनो नियम छे, जे आवे छे तेने एक दिवस जरूर जवानुं होय छे, एम मानवामां कोई शंकाने स्थान नथी। तो बीजी बाजू ए पण छे के नवा मेहमानना आगमननी जे खुशी छे तेना करता पण वधारे दुख કોઈના જવાથી થતું હોય છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે જઈ રહ્યું છે તેનું શું થાય છે? શું તેના વિશે વિચાર્યું છે કોઈએ ક્યારે? જિંદગીની છેલ્લી ઘડીઓમાં તે વ્યક્તિ શું વિચારતો હોય છે શું તમે જાણો છો? મિત્રો, ઘણા ગ્રંથોમાં જાણ્યા પછી એવું જોવા મળે છે કે અંતિમ ઘડીએ માણસ ગભરાવા લાગતો હોય છે, ડરતો હોય છે। જેવી રીતે એક નાનો બાળક પહેલી જ વાર કોઈ ભયાનક ચહેરાને જુએ છે અને તે ડરી જાય છે, તેવી જ રીતે માણસ મૃત્યુને નજીક આવતો જોઈ બેચેન થવા લાગે છે, ડરવા લાગે છે। પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે એ લોકોનું શું થતું હશે જે પોતે જ સામેથી મૃત્યુને આમંત્રણ આપે છે। એવા લોકો જે કુદરતના કર્મને નહીં પણ પોતાના કર્મોના લીધે પોતે જ આ દુનિયા છોડવાનો વિચાર કરે છે અને દુનિયાને છોડીને એ લોકો હંમેશા માટે જતા રહેતા હોય છે, જે તેના જીવનનો છેલ્લો શ્વાસ લેવાનો ફેસલો તે પોતે નક્કી કરતા હોય છે। કોણ છે આવા લોકો? શું તે લોકોને પોતાની જિંદગીથી પ્રેમ નહીં હોય? તો મિત્રો, આ એવા લોકો હોય છે જે કોઈના કોઈ કારણે મરવા માંગતા, જેને જીવનથી વધારે સુખમય મૃત્યુ લાગતું હોય છે। જ્યારે આ લોકો જિંદગીથી બધી રીતે થાકી ગયેલ હોય છે અને તેમને કંઈ પણ સૂજતું ના હોય અને બધી જગ્યાએથી નિરાશા મળતી હોય, ત્યારે આ લોકો આવું કોઈ પગલું ભરતા હોય છે। એટલે જ આજે અમે તમને એ વાતો કહેવા જઈ રહ્યા છીએ કે જે વ્યક્તિ પોતે નિડર છે એવું દર્શાવીને દુનિયા છોડતા હોય છે, તે આખરે ક્યાં જતા હોય છે? તો મિત્રો, હિન્દુ માન્યતાને અનુસાર માણસના મર્યા પછી યમરાજ જ તેને યમલોક લઈ જતા હોય છે। આ બધા જ સાથે થાય છે અને ત્યાં તેમના માટે બે દ્વાર હોય છે, જેમાં એક હોય છે સ્વર્ગ અને બીજું હોય છે નર્ક। ત્યાં તેમના કર્મોનો હિસાબ લગાવવામાં આવે છે અને તેના અંતે નિશ્ચિત કરવામાં આવે છે કે તેને સ્વર્ગ મળશે કે પછી નર્ક। તો શું આત્મહત્યા કરવા વાળા માટે પણ આ જ નિયમ લાગુ પડતો હશે? મિત્રો, હિન્દુ ધર્મના અનુસાર માણસના મર્યા પછી સ્વર્ગ અને નર્કમાં જગ્યા મળતી હોય છે। હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે પોતાને જ હાથે પોતાનું મૃત્યુ કરવું તે એક સૌથી મોટો અપરાધ છે અને તેના આધારે તે વ્યક્તિને નર્ક પ્રાપ્ત થતું હોય છે। કોઈ પણ વ્યક્તિ કુદરતને પડકારીને પોતાનું જીવન ખતમ કરે છે તે હંમેશા દુઃખી થતા હોય છે, તેને ભગવાન પણ સજા આપતા હોય છે અને પુરાણોમાં એ પણ લખેલું છે કે ભગવાને કોઈ પણ વ્યક્તિને તેના કર્મ કરવા માટે અને પૃથ્વીલોકમાં રહેવા માટે તેની આયુ નક્કી કરી હોય છે અને જો કોઈ વ્યક્તિ પોતાના કર્મોથી ડરીને કે પછી કોઈ પણ પ્રકારની મજબૂરી વશ થઈ પોતે જ પોતાની રીતે
આ દુનિયા છોડવા માંગતા હોય તો તેને ખૂબ જ દુઃખ વેઠવું પડતું હોય છે। જેમ કે કોઈ વ્યક્તિનું આયુષ્ય 70 વર્ષ છે અને તે 40 વર્ષે આત્મહત્યા કરી પોતાને છુટકારો મેળવવા માંગે છે તો તેને સ્વર્ગ કે નર્ક પ્રાપ્ત થતું નથી, તેને કોઈ શરીર પણ પ્રાપ્ત થતું નથી અને તેની આત્માઓ પૃથ્વી લોકમાં ભટકતી રહેતી હોય છે, જેને આપણે ભૂત અથવા પ્રેત કહીએ છીએ। તેમને તેમનું ગંતવ્ય સ્થાન પણ પ્રાપ્ત નથી થતું, કારણ કે તેણે કુદરતના નિયમનું ઉલ્લંઘન કર્યું છે। જ્યાં સુધી તેની પૃથ્વી લોકની આયુષ્ય સીમા પૂર્ણ નથી થતી ત્યાં સુધી તેને અહીંયા જ ભટક્યા રહેવું પડતું હોય છે અને અંતે તેના આયુષ્યની સમાપ્તિ પછી તેને નર્કમાં સ્થાન મળે છે। તો દર્શક મિત્રો, જે લોકો આત્મહત્યા કરે છે તે વ્યક્તિના મૃત્યુ પછી તેની કંઈક આવી હાલત થતી હોય છે, જે આપણા પુરાણોમાં બતાવેલી છે। એટલે દરેક મનુષ્યને પ્રાર્થના છે કે પોતાના જીવનને સુખી બનાવવા માટે ભગવાનના સહારા સાથે, ભગવાનની ભક્તિ સાથે, સદાય સત્કર્મો સાથે અને સદાય નિડરતા સાથે પોતાના જીવનને વ્યતીત કરતા રહો અને અંતે ભગવાનની ઈચ્છા મુજબ જ આ દુનિયાને છોડો। તો દર્શક મિત્રો, આશા રાખીએ છીએ કે આ વાત તમને ગમી હશે। આ વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને એવા લોકોને શેર કરજો જે હંમેશા આત્મહત્યા કરવાનું વિચારો કરતા હોય, સતત ચિંતિત રહેતા હોય અને પોતાની ખરાબ જીવનના લીધે પોતાનું જીવન ટૂંકાવવા માંગતા હોય, કારણ કે આ જાણ્યા પછી તે પણ સકારાત્મક બની જ શકે અને પોતાનું જીવન કુદરતી રીતે જીવી શકે। અને જો તમે આવી જ વાતો સાંભળવા માંગો છો તો અમારી સતયુગની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરો।